તાલુકાના તમામ મધ્યાન કેન્દ્રોમાં સરકાર તરફથી અપાતા સીધા સામાનમાં જીવા જોવા મળી હતી નાના બાળકોના ભોજન માટે સરકાર તરફથી આટલી હલકી ગુણવત્તાવાળા સામાન શા માટે મોકલવામાં આવી રહ્યો છે એવી ચર્ચા એવી વિષયે જોર પકડ્યું હતું નાના બાળકોના આરોગ્ય સાથે સરેઆમ છેડા થતા જોવા મળી રહ્યા હતા દાદા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો છે ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલા મહત્વનો તાલુકો છે દાદા તાલુકો મુખ્ય મથક છે બનાસકાંઠાના દાતામાં સરકારી અનાજમાં જીવાત નીકળી હોવાનું સામે આવ્યું હતું અને દાતાની સરકારી શાળામાં જીવાત નીકળવાની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી સરકારી અનાજમાં નીકળતાં જીવાત શાળામાં અપાય છે મધ્યાહન ભોજન બનાસકાંઠાના દાતામાં સરકારી અનાજમાં જીવાત નીકળતાં સામે આવ્યું હતું દાતાની સરકારી શાળામાં જીવાત નીકળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી મંડાલી શાળાને અપાયેલા ચણામાં જીવાત નીકળી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે શાળામાં અપાતા મધ્યાહન ભોજન અપાય માટે અપાયેલા ચણામાં જીવાત નીકળી હતી અને સરકાર દ્વારા અપાતી આ મધ્યાહન ભોજનની ચણાની દાળમાં ભારે માત્રામાં જીવાત નીકળતા ચકચાર મચી જવા પામી હતી તાલુકાના તમામ મધ્યાહન કેન્દ્રોમાં સરકાર તરફથી અપાતા સીધા સામાનમાં જીવાત જોવા મળી હતી મધ્યાહન ભોજન સરકાર તરફથી આપવામાં આવે છે સરકાર તરફથી મોકલવામાં આવતો સીધું સામાન હલકી ગુણવત્તાવાળું હોવાનું આ ઘટના બતાવે છે સરકારના અધિકારી શાળામાં મોકલતા સીધા ક્વોલિટી મામલે કેમ સમાધાન કર્યું માટે હલકી ગુણવત્તા વાળો સામાન મોકલવા માટે નાના બાળકોના આરોગ્ય સાથે સરેરામ ચેડા થતા જોવા મળી રહ્યા છે અગાઉ પણ કુંવરસી ગામે પણ આ જ પ્રકારનો વિવાદ સામે આવ્યો હતો આ જીવાતા આવે છે